નમસ્કાર મિત્રો મિત્રો પિનાલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચાર મિત્રો વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાથી સજેસ્ટેડમાં અમારી વિડીયો હંમેશા તમને મળતી રહેશે મિત્રો મહત્વના સમાચારની વાત કરતા હતા જુનિયર ક્લાર્કની ભરતી મામલે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા લેવાની તારીખ જાહેર થઈ ચૂકી છે જુનિયર ક્લાર્કની પરીક્ષા ઓગણત્રીસ જાન્યુઆરીએ છે જે માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે કોલ લેટર વિના પરીક્ષા આપી શકાશે નહીં આ પરીક્ષા માટે સોળથી ઓગણત્રીસ જાન્યુઆરી સુધી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે જે સત્તાવાર વેબસાઇટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન પર જઈને ડાઉનલોડ કરી શકાશે અન્ય સમાચારની વાત કરીએ તો વજન ઘટાડવા માટે કર્યું આ કામ એકવીસ વર્ષના યુવકનું થયું છે મોત ચેન્નઈના તાંબરમમાં કથિત રીતે વજન ઘટાડવાની ગોળીઓ ખાવાથી એકવીસ વર્ષીય એક યુવકનું મોત થયું છે પોલીસના જણાવ્યા મુજબ મિત્રો તેની સ્થૂળતાની મજાક ઉડાવતા હતા આવી સ્થિતિમાં તેણે ડોક્ટરની સલાહ લીધા વગર વજન ઘટાડવાની ગોળીઓ લીધી હતી પોલીસે આ મામલે ખાનગી કંપનીઓના અધિકારીઓને દવાઓના ડોઝ અને સામગ્રી અંગે પૂછપરછ માટે બોલાવ્યા છે અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પતંગબાજની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં આવી છે રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરિયાદ નોંધાય છે અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને યુવકની ધરપકડ કરી છે વડોદરામાં ચાઇનીઝ દોરી વેચતા દસની ધરપકડ પણ કરવામાં આવી છે અન્ય સમાચારની વાત કરીએ તો હવે નવી આફત ચોવીસ કલાકમાં થયા પચીસ લોકોના મોત ઉત્તર ભારતમાં ઠંડી હવે જીવલેણ સાબિત થઈ રહી છે જોરદાર ઠંડીને કારણે કાનપુરમાં જ ગત ચોવીસ કલાકમાં હાર્ટ એટેક અને બ્રેઇન હેમરેજના કારણે પચીસ લોકોના મોત થયા છે જેમાંથી પંદર દર્દી તો હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મૃત્યુ પામ્યા હતા કાર્ડિયોલોજીના ડાયરેક્ટર પ્રોફેસર વિનય ક્રિષ્નાએ જણાવ્યું છે કે ઠંડીના લીધે બ્લડ પ્રેશર વધવાને કારણે નસોમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટોક આવતા હોય છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે